છેલ્લા પાંચથી છ દિવસથી એક વાત સાંભળવા મળે છે સમાચાર પણ સાંભળવા મળે છે કે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેની સીધી અસર ગુજરાત ઉપર થશે અને ગુજરાતમાં વાવાઝોડું આવશે ત્યારે હવામાન વિભાગનું શું કહેવું છે એમનું શું અનુમાન છે તેની વાત કરી રહ્યા છીએ આ વિડીયોમાં થોડા દિવસ પહેલાં હવામાનનું કહેવું હતું કે તારીખ બારના રોજ નક્કી થશે કે આ જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેની સીધી અસર શું ગુજરાત ઉપર થશે કે નહીં આજે બાર તારીખ છે આજે હવામાન વિભાગનું કહેવું છે કે જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે સીધી સોમાલિયા તરફ ફંટાઈ રહી છે અને હાલ જે ગુજરાત ઉપર વાવાઝોડાની કોઈ પણ પ્રકારની શક્યતાઓ નથી અગર તમે સોશિયલ મીડિયામાં કોઈ પણ પ્રકારની આવી અફવાઓ જોતા હોય તો આવું આના ઉપર કોઈપણ પ્રકારનો વિશ્વાસ કરતા નહીં આ જે સિસ્ટમ છે તે ધીરે ધીરે સોમાલિયા તરફ ફંટાઈ રહી છે તેની અસર કોઈપણ પ્રકારની ગુજરાત ઉપર થશે નહીં અગર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર હાલ કોઈ ગુજરાત ઉપર થાય તેવી શક્યતાઓ નથી છૂટો છવાયો વરસાદ થોડાક દિવસ પડી શકે છે એ પણ એટલા પ્રમાણમાં ને એવું હોય કે જેના હિસાબે કોઈ ભારે તારાજી સર્જાઈ શકે જેવી રીતના નવેમ્બર મહિનામાં જે તારાજી સર્જાઈ હતી તેવી જ રીતના આવી આ વખતે કોઈ પણ પ્રકારની તારાજી સર્જાય તેવી સિસ્ટમ તેવી શક્યતાઓ નથી હાલ જોઈ શકાય છે અગર આપણે ઠંડીની વાત પણ કરી લઈએ સાથે સાથે કારણ કે ડિસેમ્બરની શરૂઆત થઈ હોવા છતાં પણ હજી સુધી એક પણ જે ઠંડીનો અહેસાસ થવો જોઈએ જે હાર્ડ થઈ જવતી ઠંડી ડિસેમ્બરમાં પડતી હોય તે પડતી નથી તેની પાછળનું કારણ અમે તમને બતાવી હતી કે શું કારણ છે તેની પાછળના ત્રણ કારણ છે તેની વાત પણ કરી લઈએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા છે અફઘાનિસ્તાન બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ કાશ્મીરની આસપાસ ને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ કંઈક આ પ્રકારને છે હવે જ્યારે શિયાળાની શરૂઆત થતી હોય તો હોય છે તો એની જે પવનની દિશાઓ હોય છે તે કંઈક આ પ્રકારની હોય છે હવે આના જ હિસાબે જે આખા ભારતમાં ઠંડીનો અહેસાસ થતો હોય છે હવે જ્યારે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને હિસાબે જે આ પવનો હોય છે તે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રોકી રહ્યું છે એટલા માટે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રોકી રહ્યો તો તે ઠંડીનું પ્રમાણ ગુજરાતમાં ઓછું જોવા મળે છે ના માત્ર ગુજરાતમાં હાલ આખા ભારતની વાત કરીએ તો જે ઠંડીનું પ્રમાણ જે ડિસેમ્બરમાં જોવા મળતું હોય છે તે અત્યારે પણ જોવા નથી મળી રહ્યું એની પાછળનું કારણ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેને જ કારણે અત્યારે ઠંડી પડી નથી રહી જેવી જેવું જ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કંઈક આ પ્રકારે આગળ વધશે ત્યારથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાની દિશા બદલી નાખશે ત્યારે ફરી એકવાર વેસ્ટ ઠંડીનું પ્રમાણ આપણે જોવા મળશે હાથ થી જોતી ઠંડી ડિસેમ્બર મહિનામાં પંદર તારીખ બાદ આપણને જોવા મળશે મહત્ત્વનું છે કે હાલ જે મહારાષ્ટ્રની આસપાસ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નવું બન્યું છે પણ તેની પણ કોઈ અસર જે ગુજરાત ઉપર થવાની છે એ શક્યતાઓ નહીં વધશે ફરી એકવાર જે આખા ભારતનો નકશો જોઈ શકો છો કે દક્ષિણના રાજ્યોને છોડીને દક્ષિણના રાજ્યો એટલે માત્ર કેરળ આંધ્રપ્રદેશ અને તમિલનાડુ આ એવા જ ત્રણ રાજ્યો છે જ્યાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ તેવી અસર થાય તેવી શક્યતાઓ નહીં વધે અમે ખેડૂતોને પણ કહીએ છીએ કે આવી અગર તમે સોશિયલ મીડિયા કે ન્યૂઝના માધ્યમથી તમે આ વાત સાંભળતા હોય છો કે જે વરસાદ અને ચક્રવાત આવી રહ્યો છો ગુજરાતમાં તો હવામાન વિભાગનું કહેવું છે કે આવું કોઈપણ પ્રકારનું ચક્રવાત અને વરસાદ આવવાની શક્યતા નહીં વધશે